हेलो फ्रेंड्स, आज ना लेक्चर में आप सब स्वागत है। विषय गणित धोरण 7 एमा स्वाध्याय 14.3 एनो पेलो दाखलो शुं कहे छे जोईए। तो कोई बे एवा अंक जणावो के रैखिक समिति अने परिभ्रमण समिति बंने होय, शुं होय? अहीं आंकड़ानी वात करवामां आवेली छे, बराबर। अंक एटले आपणा आंकड़ाओ, एनी रैखिक समिति પણ હોવી જોઈએ અને પરિભ્રમણીય સમિતિ પણ હોવી જોઈએ, બરોબર છે? રેખીક એટલે આપણે કોઈ પણ આકાર હોય છે એને આપણે ભાગ પાડતા હોય છે, બરોબર છે? એ આપણે રેખીય સમિતિ થઈ, બરોબર। રેખીય સમિતિ અથવા તો સમિતિ અક્ષ પણ આપણે કહી શકીએ। બીજું પરિભ્રમણીય એટલે શું થાય કે એના કોઈ નિશ્ચિત સ્થાનેથી એ ગોળ ગોળ ફેરા કરતું, તો એ ગોળ ફરે છે। ધારો કે ત્રિકોણ છે, બરોબર, આપણે એ બી સી લઈએ તો આને ફેરવીએ તો એ બિંદુ અહીંયા આવશે, બી બિંદુ ક્યાં જશે, અહીંયા આવશે, અને સી બિંદુ ક્યાં જશે, અને અહીંયા આવશે, બરોબર છે? ફરીથી આને ફેરવીએ તો એ ક્યાં જશે, અહીંયા આવશે, બી ક્યાં વયો જશે, અહીંયા આવી જશે, બરોબર છે? અને ફરીથી આને ફેરવશે તો ક્યાં આવી જશે, આ અહીંયા આવી જશે, બરોબર છે? સી બિંદુ છે એ ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, ફરીથી આને ફેરવશું તો સી ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, એ છે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, અને બે બિંદુ છે ક્યાં આવી જશે, અહીંયા આવી જશે, બરોબર। તો કેટલી વાર ફેરવું જોવો જોઈએ, આ એક વાર તો હતું, પહેલી વાર ફેરવું, બીજી વાર ફેરવું, ત્રીજી વાર ફેરવું, ત્યારે ફરીથી આપણને બી બિંદુ મળ્યું, બરોબર ને? તો એવી રીતે આકાર ફેરવતા આકાર ઈનો જ મળવો જોઈએ, બરોબર છે? પરિભ્રમણતા આપણે ગોતવાની રહે છે। તો આકારોની અંદર એટલે કે અહીંયા આંકડાઓની વાત કરેલી છે, તો અહીંયા આંકડાઓમાં આપણે કયા કયા આંકડા હોય, તો આપણી પાસે છે 0 1 બે ત્રણ ચાર પાંચ છ સાત અને 8 9, બરોબર છે? પછી આવી જાય 10, 10 આવે એટલે બે સંખ્યાનું મિશ્રણ એટલે ભેગી કરેલી, 1 અને 0નું મિશ્રણ, એટલે અહીંથી આપણે અટકી જવાનું। હવે તો તમે જુઓ જી, આની અંદર બે સંખ્યા એવી છે, બે આંકડા એવા છે, એક તો 0 અને 1 તો 8, બરોબર છે? એની આપણે સમિતિ રેખા દોરી શકીએ, ઊભી પણ દોરી શકીએ અને આડી પણ દોરી શકીએ, બરોબર છે? તો ઊભી દોરીએ તો આપણને કેવો ભાગ પડે, બે બાજુ આવો મળશે, અને આડી દોરીએ તો આપણને આ રીતે ભાગ પડશે। 0નો ભાગ કેમ મળશે, આમ મળશે, બરોબર છે? અથવા તો આમ મળશે, આમ મળશે, તમે કોઈ પણ રીતે 0નો ભાગ પાડી શકો છો, બરોબર છે? તો આની સમિતિ રેખા પણ હોય અને 0 છે, બરોબર છે? તો બે સંખ્યા મળે, 0 એટલે કે શૂન્ય, તો શૂન્ય છે, શૂન્ય એટલે કે વર્તુળ આકાર જેવો મળશે, તો કે હા, તો વર્તુળ આકારની સમિતિ રેખા કેટલી હોય, તો એની સમિતિ રેખીય સમિતિ કેટલી મળશે આપણને વર્તુળ આકારની, અસંખ્ય હોય, બરોબર છે ને? વર્તુળ ની તો અસંખ્ય હોય, તો રેખીય સમિતિ અસંખ્ય હોય તો એની પરિભ્રમણીય, કેમ કે અહીંયા ખૂણો આવતો નથી, શૂન્ય ની અંદર ખૂણો હોય નહીં, બરોબર, ખૂણો ન હોય એટલે એની પરિભ્રમણીય સમિતિ પણ કેવી થાય, અસંખ્ય થાય, બરોબર। બીજો આવે છે 8, બરોબર છે? 8, તો 8 ની સમિતિ રેખા કેટલી થાય આપણે ખબર છે, 8 ની સમિતિ રેખા આપણે જોઈએ કેટલી થાય છે, એક તો આવી રીતે અને એક આવી રીતે, તો કેટલી સમિતિ રેખા થઈ, આ 1 અને આ 2, બરોબર? તો સમિતિ રેખા કેટલી થશે, રેખીય સમિતિ 2, બરોબર, અને એની પરિભ્રમણીય સમિતિ કેટલી થઈ એ જોઈએ, હવે આપણો 8 છે, બરોબર છે, એ 90° ના ખૂણે આપણે ફેરવીએ, બરોબર, આ 90° ના ખૂણે ફેરવીએ તો આ ઊભામાંથી કેવો થઈ જાય, આડો થઈ જાય, બરોબર છે? કેવો થઈ જશે, 90° ના ખૂણે ફેરવતા આડો થશે, ફરીથી 90° ના ખૂણે ફેરવીએ, આ તો 90 છે એટલે ફરીથી એમાં પ્લસ 90 કરીએ તો કેટલા આવશે, 180 થાય, બરોબર ને? 180 થાય તો ફરીથી કેવો મળશે, આવો મળી જશે, બરોબર। ફરીથી એને ફેરવ, 90° જેટલો ફેરવવામાં આવે તો ફરીથી શું મળશે, આડો મળશે, તો આની અંદર 90 ઉમેરી દે તો કેટલા આવે, 270° આવશે, બરોબર। ફરીથી એને ફેરવવામાં આવે તો 90° જેટલો ફેરવવામાં આવશે તો કેટલો થાય, 360° થશે, બરોબર। તો જ્યારે એ એક ચક્કર પૂરું કરે, બરોબર, અહીંથી આપણે ફેરવવાનું ચાલુ કર્યું, અહીંથી 90 ફેરવો, અહીંથી પણ 90 ફેરવો, અહીંથી 90 ફેરવો, અહીંથી 90 ફેરવો, બરોબર છે? તો અહીંયા 90, આ 90, આ 90 ને આ 90, તો આપણે ટોટલ કેટલા મળશે, 9 ચોક 36 અને 1 0 એટલે કેટલું મળ્યું, 360, 360° ફેરવવાથી આપણે ફરીથી બીજી વખત એ રીતે મળી શકે છે, બરોબર છે? તો આપણે એની
ઈનો ઈ આકાર છે ઈ કેટલામાં અંશે ફેરવતા ફરીથી મળે છે બરોબર છે તો અહીંયા આપણો આઠ આકાર છે બરોબર છે અહીંયા તમે જુઓ આપણો આકાર આઠ છે બરોબર છે એને આપણે કેટલામી વખત આ એક વખત ફેરવો આ આકાર ને હું બીજી વાર ફેરવું તો આપણે ફરીથી શું મળી જાય આંકડો મળી જાય તો એની પરિભ્રમણીય અક્ષ કેટલી થાય 180 બરોબર છે કેટલી વખત ઈ ફરે છે એનો ખૂણો પૂછે તો 180 થાય બરોબર પણ એમાં કેટલી વખત આપણે ફેરવો તો કે આ પહેલી વખત અને આ છે બીજી વખત બરોબર તો અહીંયા પરિભ્રમણીય સમમિતિ કેટલી થશે ઈનો આકાર મેળવવા માટે તો કે 2 બરોબર છે તો એની રેખીય સમમિતિ પણ 2 થશે અને પરિભ્રમણીય સમમિતિ પણ કેટલી થશે 2 થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચેના દરેકના શક્ય હોય તો કાચી આકૃતિ દોરવાની બરોબર છે પ્રશ્ન નંબર 2 નીચેના દરેકમાં શક્ય હોય તો આપણે શું કરવાનું છે કાચી આકૃતિ દોરવાની છે એની અંદર પહેલો દાખલો આપેલો છે કે એક થી વધુ ક્રમની રેખીક અને પરિભ્રમણ બંને સમિતિ આવી છે બરોબર છે બંને સમિતિ હોય તેવો ત્રિકોણ દોરવાનો છે તો ત્રિકોણ ના આકાર આપતો આપણે આપણી પાસે મૂળ 3 ઓમ જોઈએ તો 6 ખૂણાને આધારે પણ ગણી લઈએ તો 3 અને બાજુના આધારે પણ 3 બરોબર તો આપણે અહીંયા ખાલી બાજુને આધારે જોઈએ તો એમાંથી આપણને એક જ ત્રિકોણ એવો મળે છે કે જેની સમમિતિ પણ સરખી થશે કેવો છે સમબાજુ બરોબર છે સમબાજુ ત્રિકોણ કે એની પરિરેખીય સમમિતિ છે એ પણ કેટલી થાય છે 3 થશે બરોબર છે આ પહેલી અહીંથી બીજી અને આ ત્રીજી બરોબર ને અને આને આપણે ફેરવીએ તો આને આપણે નામ આપી દઈએ એ બી અને સી આને ફેરવીએ તો એ અહીંયા બી આવી જશે અહીંયા શું આવી જશે સી તો અહીંયા લખી નાખીએ અહીંયા બી ની જગ્યાએ શું આવશે એ આવશે એની સી ની જગ્યાએ શું આવશે બી આવશે અને અહીંયા આવશે સી આવશે ફરીથી આને ફેરવીએ બરોબર તો બી ની જગ્યાએ શું આવી જશે એ આવી જશે બી સી ક્યાં વયો જશે સી ની જગ્યાએ વયો જશે સી ક્યાં વયો જશે એ ની જગ્યાએ વયો જશે બરોબર અહીંયા શું આવશે સી આવશે બરોબર ફરીથી આને ફેરવીએ ફરીથી આને ફેરવીએ તો એ છે ક્યાં જશે ઉપર બી ની જગ્યાએ તો કે હા બી ક્યાં જશે સી ની જગ્યાએ તો કે અહીંયા આવી જશે સી ક્યાં જશે એ ની જગ્યાએ તો અહીંયા આવી તો આપણે જોવો જી કેટલામી વખત આવ્યું તો કે ચોથી આકૃતિ બની પણ ફેરવું કેટલી વખત એક વખત બે વખત અને 3 વખત તો આની પરિભ્રમણીય સમિતિ આપણને કેટલી મળે પરિભ્રમણીય સમિતિ તો કે 1, 2 અને 3 મળી બરોબર છે 3 વખત વ્યવસ્થિત રીતે ફેરવતા આપણને શું મળી જાય છે આપણને આપણી મૂળ આકૃતિ છે એ પાછી મળી જાય એટલે પરિભ્રમણીય સમિતિ પણ 3 થાય અને એની રેખીય સમિતિ પણ કેવી થાય 3 થાય બરોબર આપણું એક થી વધુ ક્રમની રેખીય એટલે એક થી વધારે છે એ રેખીય સમિતિ 1, 2 અને 3 થઈ ગઈ અને પરિભ્રમણ સમિતિ કેટલી 1, 2 અને 3 થઈ બરોબર છે તો આવો ત્રિકોણ આપણને મળ્યો કયો છે સમબાજુ ત્રિકોણ થશે ત્યાર પછી બીજું શું આપેલું છે એક થી વધુ ક્રમ એકમાત્ર રેખીય સમિતિ હોય એકમાત્ર રેખીય સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ ન હોય તેઓ ચતુષ્કોણ તેઓ ત્રિકોણ બરોબર છે શું કીધું એક માત્ર રેખીય સમિતિ હોય પણ પરિભ્રમણીય સમિતિ હોય નહીં બરોબર છે તો આની અંદર તમે જુઓ તો આપણે કયો ત્રિકોણ લઈ શકીએ સમબાજુ બરોબર છે તો એની એક જ સમિતિ રેખા આપણે દોરી શકીએ બરોબર સમ દ્વિબાજુ ત્રિકોણ અને તમે આ ખૂણેથી ફેરવશો ત્યારે આખો એક રાઉન્ડ મારશો ત્યારે આપણને ફરીથી એ નહીં મળશે બરોબર આની જેમ આપણે 3 ભાગમાં વેચી નહીં શકીએ કેમ કે આ આની અંદર આ બે બાજુ કેવી હોય સરખી હોય છે જ્યારે અહીંયા સમબાજુમાં 3 એ 3 બાજુ છે એ સમાન હોય એટલા માટે ત્રીજું શું આપેલું છે એક થી વધુ ક્રમની પરિભ્રમણ સમિતિ હોય
બરોબર શું કીધું, એક થી વધુ ક્રમની પરિભ્રમણીય સમિતિ હોય, બરોબર છે, પણ રેખીક સમિતિ ન હોય, એટલે કે એના આપણે સરખા ભાગ પાડી શકતા હોય ને, તેવો ચતુષ્કોણ, એવો એવો ચતુષ્કોણ. તો જો જી એની પરિભ્રમણીય સમિતિ હોય, બરોબર છે, એક થી વધુ વખત, તો એવો કયો આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ આવશે, બરોબર છે. આની તમે ભાગ આપણે પાડશું, ઊભા ભાગ પાડશું, બરોબર છે. તો એક ભાગ છે એ ઉપરની સાઈડ ટૂંકો આવશે, નીચેની સાઈડ મોટો આવશે, એટલે આ પ્રમાણે મળશે. અહીંયા તમે ભાગ પાડશો આવી રીતે, તો આ બીજો આકાર કેવો મળશે? ઉપરની સાઈડ મોટો મળશે, નીચેની સાઈડ નાનો મળશે, બરોબર. આ પ્રમાણે ભાગ પડશે. તો આ બે ને છે સમિતિ એક, સમિતિ આપણે ચોરસ આકાર લઈએ, બરોબર છે, ભાગ પાડીએ તો આ રીતે મળે. બંને આકાર કેવા મળે? સરખા મળવા જોઈએ. અહીંયા સરખા મળતા નથી, એટલા માટે એની આપણે ઊભી કે આડી સમિતિ રેખા આપણે દોરી શકતા નથી, બરોબર છે. એની સમિતિ રેખા સમબાજુ ચતુષ્કોણની સમિતિ રેખા હોય નહીં, પણ એની પરિભ્રમણીય સમિતિ હોય છે. એટલે અહીં જવાબ શું આવશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચોથું શું આપેલું છે? તો કે એકમાત્ર રેખીક સમિતિ હોય પણ પરિભ્રમણ સમિતિ નો હોય, તેવો ચતુષ્કોણ. અહીંયા શું કીધું? ઉપરના દાખલામાં પરિભ્રમણ સમિતિ હોય, રેખીય સમિતિ ન હોય એવી ના પાડી. અહીંયા શું કીધું? કે અહીંયા રેખીક સમિતિ હોય પણ એની પરિભ્રમણીય સમિતિ ન હોય, બરોબર છે, એવું આપણને કીધું. એવો કયો ચતુષ્કોણ મળે? તો એની અંદર આપણે આકૃતિ દોરી કે સમલંબ ચતુષ્કોણની, બરોબર. આ કયો થશે? સમલંબ ચતુષ્કોણ. તમે જોશો તો અહીંયા આપણે સમિતિ રેખા એની વ્યવસ્થિત દોરી શકે, તો બંને બાજુ છે આકાર સરખો મળે, પણ આની પરિભ્રમણીય સમિતિ આપણને સરખી મળે નહીં, બરોબર. ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ. પ્રશ્ન નંબર ત્રણ શું કહે છે? તો કે જો કોઈ આકૃતિમાં, જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રેખીક સમિતિ છે તો શું પરિભ્રમણ સમિતિનો ક્રમ એક કરતા વધુ હોય? બરોબર. તો કે હા, હું કીધું અહીંયા કે જોઈ, જો કોઈ આકૃતિમાં બે અથવા તો વધુ રેખીય સમિતિ હોય, બરોબર છે, બે અથવા બે થી વધારે વખત સમિતિ રેખા આપણને કોઈ આકૃતિમાં જોવા મળે, તો શું પરિભ્રમણ એટલે કે એ ફરે છે એ ક્રમ પણ વધુ હોઈ શકે? તો કે હા, હોઈ શકે. આપણી પાસે ચોરસ આકાર છે, ત્રિકોણ આકાર છે, બરોબર છે. એમાં ચોરસમાં આપણને ચાર સમિતિ રેખા મળે, ત્રિકોણમાં ત્રણ સમિતિ રેખા મળે, ત્રણ પરિભ્રમણી મળે, ચોરસ છે તો અહીંયા ચાર પરિભ્રમણ મળશે, બરોબર છે. તો આપણે લખી શકીએ કે હા, આકૃતિમાં બે અથવા બે થી વખત સમિતિ રેખા હોય તો પરિભ્રમણ સમિતિ ક્રમ એક કરતા વધુ હોય છે, એમ આપણે લખી શકીએ, બરોબર ને. તો કે હા, આકૃતિમાં બે અથવા વધુ રેખીક સમિતિ હોય તો પરિભ્રમણ સમિતિનો ક્રમ એક થી એક કરતા વધુ હોય, એમ આપણે કહી શકીએ. ચોરસ છે તો એની સમિતિ રેખા કેટલી છે? રેખીક સમિતિ એની ચાર છે, અને પરિભ્રમણીય સમિતિ પણ કેટલી આવશે? ચાર આવશે. અહીંયા આપણે ત્રિકોણ લઈને ઉદાહરણ લેવું, ત્રિકોણનું ઉદાહરણ લીધું હોત તો, અહીંયા ત્રિકોણનું ઉદાહરણ લીધું હોય આપણે, બરોબર. ધારો કે ત્રિકોણ છે આપણી પાસે સમબાજુ, તો એની ત્રણ આપણને કેટલી મળે? ત્રણ સમિતિ રેખા મળશે. તો કે હા, તો અહીંયા કેટલા આવી જાય? ત્રણ આવી જાય. એની પરિભ્રમણ કેટલા? ત્રણ વખત ફરે ત્યારે ફરીથી આકાર મળે આપણને, બરોબર. તો અહીંયા પરિભ્રમણ કેટલા આવી જાય? ત્રણ આવી જાય, બરોબર, ચારની જગ્યાએ. અહીંયા ત્રિકોણનું ઉદાહરણ લઈને પણ તમે જવાબ લખી શકો છો. થેન્ક યુ.